પોતાની હવે આજે માં ભગવતી, માં વડવાળી, માં મોગલના સાનિધ્યમાં કાયમ માટે અમે કોઈ સુધારવા નથી, પણ લાખોમાં એક આધા બે સુધરે તો અમારા માટે લાખો છે. લાખોમાં ધ્યાન રાખો. બાપુનો ભાઈ કોને જરી કયો, આ રેખા રાવણ નતો ઓળંગ્યો. તમને રાવણ કહેવા કે શું કેવું, એ માની રેખા છે, ઓળંગાઈ નહીં. જરીક જો સંસ્કાર તમને હોય તો જો માવતરે દીધા હોય ને તો એ રેખા છે મોગલની. બેનુ અવાજો શો કરો, બેનુ ઉપાડા હો, ચાલ્યો ઉપાડા જે હો. તો આજે માની ખૂબ કૃપા છે, માના સાનિધ્યમાં રોજ હજારો લાખો માણસો આવે છે. બાપ બાપ અમારું ગૌરવ, કચ્છનું બાવા પધાર્યા છે જાડેજા, પ્રતિમંત છે, જે માની કૃપા છે. તો ઘડીક પાંચ મિનિટ એમને બેહાડજો, જાડે જાઓ બાપ બેસો, આરતી લઈને આપણને જવાનું છે, આસન આપો જાડેજાને. વાહ મિત્રો, જોઈ લો આ કચ્છના જાડેજા બાપુ, અમે આસન માથે નો બેહી, આમાં જય હો. બેસી જાઓ બાપ, બેટા બેહી જાઓ. અમારું ગૌરવ છે, ધારાસભ્ય છે, અબડાસાના પ્રતિમંત છે જાડેજા, માના સાનિધ્યમાં કાયમ માટે કહે છે બાપુ. અમે રાજપૂતો છે બાપુ, કાંઈ પણ હોય તમને કયો કીધું, મારા હાવત તમે અહીંયા આવો એ જ મારા માટે ધન દોલત છે. ભાઈ મોબાઈલ બંધ રાખજો, ભાઈ બેસો બાપ, ગેટ આટો પર. તો મારો આદેશ મિત્રો, યજ્ઞ ગા દીકરી બ્રાહ્મણ આનું રક્ષણ ક્ષત્રિયો કરી છે, અને રાજપૂતના ઘરમાં હથિયાર ન હોય તો રાજપૂત નથી કહેવાતો. ભગવાન રામે હથિયારો રાખ્યા છે. હવે આપણે મોબાઈલ ના ઉપાડા લીધા છે, પણ આ મોબાઈલ વિનાશ છે, આ સંસ્કૃતિ વિકૃતિ કરી ગઈ છે. મોબાઈલ જરૂર પૂરતો રાખો. એક મહાભારત નું દ્રષ્ટાન આપો, અતિ દ્રષ્ટિ થઈ ઋષિઓને યજ્ઞ કરવો. ભારતના ઋષિઓ પાંડવો પાસે ગયા કે અમારે યજ્ઞ કરવો છે, સર્પણ જોવે છે. પાંચે ભાઈઓ ના પાડી દીધી, રાજા ધરમ, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, કે ભાઈ વાત સાચી, અમારે વરસાદ સારા છે, પણ એટલું બધું અમે તમને સર્પણ ન આપી શકી. કૌરવ પાસે ગયા, દુર્યોધને ના પાડી દીધી કે ભાઈ વાત સાચી છે, તમારે ઋષિઓ યજ્ઞ કરો વાત સાચી છે, પણ એટલું સર્પણ અમે તમને આપી ન શકી. એ એનો ભાઈનો મામલો, કારણ દુર્યોધને દાતાર જ હતો, એની ભાઈની વાત હતી. પણ ભારતના ઋષિઓ જેની કરણની પાસે ગયા, કરણને કીધું કરણ અમારે યજ્ઞ કરવો છે, બધા ભાઈઓ ના પાડી દીધી છે, કૌરવમાં દુર્યોધને ના પાડી, પાંડવોમાં પાંચ ભાઈઓ ના પાડી છે, અમારે યજ્ઞ કરવો છે. કરણ
અને કરણે તેરે માણસોને હુકમ કરી દીધો કે આપણી અશ્વશાળા ખુલી કરી નાખો, ઘોડાને છૂટા મૂકી દો, એ ગમે ત્યારે આપણે પકડી લઈશું, અને આડહર આડ્યું જે છે એ ઋષિઓને આપી દો એટલે એનો યજ્ઞ થઈ જાય છે. તેની આ કરણે ઋષિઓનો યજ્ઞ પૂરો કરાવ્યો હતો અને ઋષિઓ એટલું કીધું, કરણ તારી દાતારી સુરતાનો કોઈ પાર ન આવે. તેથી દુર્યોધનને એમ થયો, અશ્વસ્થાળા તો આપણે હતી, પાંડવોને એમ થયું અમારી પાસે, પણ ઓહણ ન આવ્યું, ઓહણ કરણને આવ્યું. એમ કોઈ પણ ઓહણ આવે એ સાચી વાત છે બાપ, એ ઓહણ કરણને આવ્યું હતું. મા કુંડ તો આપ જાણો છો, પછી કરણ ની આગળ ગયા. કરણ શું નતો જાણતો દાડાજા, કે આ મારી મા છે. કીધું કરણ હું કામે આવી છો બેટા, કે માં કાન નું તું સમજી ગયો છું, પણ આલા બાણ હટે તમે આવ્યા છો, હું આપું છું તોય પાંચ દીકરા રહેશે અને હું રહીશ તોય પાંચ રહેશે, અને હું નહીં હોય તોય પાંચ રહેશે. માં અમે અર્જુન માટે જ ઉપયોગ કરવા રાખ્યું છે, માં બોલો આ બાણ એક જ છે, તોય તમારા પાંચ રહેશે, કારણ અર્જુન કામ આવી જાય છે તોય પાંચ, અને હું કામ આવી જાય તોય પાંચ રહેશે. માં આ આ આ કરણ આ મહાભારત મારા તમારા ઘરમાં છે. આ આ રેખા તમે ઓળંગો છો ને અહીંયા પણ, એ રેખા તમારા ઘરમાં જો જાગૃત, આ તમે ભણ્યા છો પણ ગણતર નથી. અહીંયા બાવ્યું જો પચાસ પચાસ વર્ષની મોબાઈલ મામની સોટી હોય તો સમજી લો કે આ મોગલે નથી, હવે ગુનેગાર બનવા આવે છે. આ આ તમારા ઘરમાં છે રેખા, કઈ કે બાપ બેઠો તે દીકરો હામો જવાબ ન દે, રેખા છે. હા હું બેઠો ત્યાં સુધી વવારું કે દીકરા કોઈ હામો જવાબ ન દે. જેઠાણી બેઠી ત્યાં સુધી દેરાણી નો કામ કરવો નથી, કારણ છે આ રેખા છે. તો આપણે રેખા રહી જ નથી, રેખા ઓળંગી ગયા છે. તરીક સમજો, આ રેખા મારા તમારા ઘરમાં છે. રાવણ નતો ઓળંગ્યો, સાચી વાત છે, પણ રેખા તો આપણા ઘરમાં છે. મોટો ભાઈ બેઠો હોય હામે ખાટલે તો નાનો ભાઈ ન બેસી શકે, મોટો ભાઈ વાત કરતો હોય તો હામે કોઈ જવાબ ન દીધા, રેખા છે. પણ એક બીજાનું તમે વાત કાપો ને હામાં થાવ તો સમજી લો કે તમે આ મર્યાદા મૂકી દીધી, આ રેખા ઓળંગી ગયા છો. મારા તમારા ઘરમાં છે, સમજો. આ ઢારે વરણના શબ્દો લાગે છે, રેખા આપણા ઘરમાં. મહારાજા દશરથ સભા ભરીને બેઠા હતા અને મહારાજા દશરથ ના ગુરુ આવ્યા એટલે સભાજનો મંડળ દાંત કાઢ્યો, કારણ કે અપંગ હતા, અઢારે અંગવાકા હતા એટલે સભાજનો મંડા દાંત કાઢ્યો. તે મહારાજા દશરથ દાંત મંડા કાઢવા એટલે ગુરુ વધારે મંડા દાંત કાઢવા, કે ગુરુ તમારા દાંત કાઢે કે હું તારા કાઢું છું સમ્રાટ, કે કેમ તું તો રાજા છો નક્કી કરવા વાળો છો, પણ જો તું દાંત કાઢતો હોય તો મને તારા દાંત આવે, તું રાજા શી નો કહેવાય, સમજો. અને વાહ વાહ મંડી થવા, ધન્ય છે મહારાજા, ધન્ય છે દશરથ. એટલે જાજા વખાણ થાય ને થોડોક અભ્યાસ કરજો અંદર, કે આ હું આ વખાણ ને લાયક સૌગ નથી, આ બહુ અતિ વાહ વાહ કરે ને તો અભ્યાસ કરજો. એટલે મંડા વખાણ કરવા, વાહ મહારાજા દશરથ, વાહ સમ્રાટ. મહારાજા દશરથે દર્પણમાં જોયું, દર્પણ જોયું એટલે એનો મુગોટ ત્રાહો થઈ ગયો હતો. મહારાજાને એમ થઈ ગયું કે આ રયત મારો મુગોટ ત્રાહો થઈ ગયો, એના દાંત કાઢીશ. કાંઈ વાંધો ને, મને કઈ નથી શકતા, પણ હવે સમય આવી ગયો છે, હવે મારે રાજ રામને આપી દેવું પડે, સમજી ગયા ને, આ રામને આપી દેવું જોઈએ. પણ આપણે તો મુગટ પહેરતા નથી, આપણે જાણી છે એ તો મહારાજાઓ પહેરતા હતા, પણ આપણે જો જાગૃતતા હોય આપણામાં, ભલે આપણે પહેરતા નથી પણ જાગૃતતા હોય ખબર પડી જાય. કઈ તમે નોકરીએ થઈને કે ધંધે થઈને ખેતીએ થઈને મજૂરીએ ઘરે આવો એટલે તમને પાણી સામે આપી દે, તમને ચા આપી દે,
આ વગર બોલ્યા આવીને ઊભું રહેજો, પણ તમે પડકારા કરો, એ પાણી દેજો, એ મને પાણી પાવ, અને પછી આવીને ગ્લાસ પસાડે તો સમજેલો કે આપણા મુગટ ત્રાહા થઈ ગયા છે. સમજી ગયો ને? આ તમે વગર બોલે વ્યવસ્થા થઈ જાય તો સમજેલો કે આપણા મુગટ બરોબર છે. આ મુગટમાં અમુક નહીં સમજે, કાંટિયાવરણ સમજી જાય છે. એમ વગર બોલે જો કામ હામું થઈ જાય તો ઘરની માલિક તો સમજેલો કે આપણો મુગટ બરોબર છે. જરીક સમજો, હું કોઈ સુધારવાની વાત નથી કરતો, પણ આ મોબાઈલમાં આપણી સંસ્કૃતિ વહી ગઈ છે. વિજ્ઞાનને હું માનું છું, ધર્મની હારે છે, પણ અહીંયા કેટલા સંતાનો ગાંડા આવે છે, રોજ આવે છે, 7-8, 10-10 વર્ષના ગાંડા આવે છે, મગજમેટ આવે છે, ખોટવાળા આવે છે. રાખો, જરૂર પૂરતા રાખો. એક બાપુનો તમને આદેશ છે તો ક્યાં ગયા જમાય? હવે અમારા ગૌરવ અબડાસાનું અમારા ધારાસભ્ય પ્રદ્યુમન શ્રી જાડેજા, મિત્રો એ વાત કરું, હું કોઈનો વિરોધ નથી કરતો, બધા હરખા જોય જાડેજા, પણ કસ જેવો જાડેજો તમને વિશ્વમાં જોવા નહીં મળે. હો બાપ, કસ તો કસ છે. બોલે હિન્દી કે કઈ નથી જોયું, કસ નથી જોયું અને કઈ નથી જોયું, કસ છે. અંગ્રેજોએ રાજ નથી કર્યું અહીંયા, કચ્છની માલકોરો. હા, મહારાજ બહુ ડાયા હતા, હમતદાર હતા, બાવળિયામાં લઈ જતા હતા, ભૂરડાને ભૂરડા ભાગી જતા, આમાં મરી જાય ગરમીના, આમાં ક્યાં હાલું આપણે. મહાન હતા, ભલે મહેમાન ગતિ આવતા છે જતા છે એ ખબર નથી, પણ અંગ્રેજને મહારાવસરી નથી કરવા દીધા. આ કચ્છ મહારાવસરીનું છે, સમજી લ્યો. પણ આપણે આખું નથી જવું, મોટામાં મોટો જો પ્રાગણ હોય તો કચ્છ. નારાયણ સરોવર થી 800 જાપા હતી, આ કચ્છ ની ધરતી છે. કેવા રાજા છે, મોટામાં મોટો જિલ્લો ગણો તો કચ્છ. ભલે બીજા કદાચ પડશે એકાદા જિલ્લા, પણ મોટામાં મોટો જિલ્લો એ તો કચ્છ જેવો કોઈ જિલ્લો નથી. અને કચ્છ ની માલકો જે ખમીરાતી છે, કચ્છ ની માલકો જે દાતારી છે, ભલે બધા છે, પણ કચ્છ ના જે માડું છે 18 વરણ, એના પાતાળની જેને કહે સતની સરવાણીઓ ડગી નથી. ક્યાંય ધરતી કંકો ગયા, હોનારત ગયા, વાવાઝોડા ગયા, રોગ ગયા, કોરોના ગયા, પણ જે એની જાગૃતતા, એની ખુવારી, જેનો વટ, એ હજી એમ ને એમ છે બાપ. આ કચ્છની વાત છે. એટલે ઓલાને હિન્દુમ કેવું પડ્યું, કચ્છ નથી જોયું એને કાંઈ નથી જોયું. સમજી ગયા ને? ઈ આ કચ્છ જ્યાં રામ પહેલાની ભગવતી બેઠી છે, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં આશાપુરા, રામ પહેલાના એ જગતમાં એક બાજુ પાંડવોની થાપેલ માં કુંતાની રવેશી. રવેશી એટલે માએ પ્રાર્થના કરી છે, કુંતાએ ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છો એટલે રવેશી. આ રવના થાનક વાળી આ કચ્છ છે બાપ. ધન્ય છે મારા કચ્છને, ધન છે કચ્છી માડું ને. પણ એ દીકરીઓ બને ત્યાં સુધી તમારા મોબાઈલ ઓછા વાપરજો, કારણ મોબાઈલ બહુ હાનિકારક છે. તમે ભરતકામ કરો, તમે હારા રસોઈ બનાવતા શીખો, પણ બને ત્યાં સુધી મોબાઈલ ઓછો વાપરો. અને દીકરીઓ છેલ્લી વાત, જાગૃતતા થોડીક તમે રાખો દીકરીઓ. આ મોબાઈલ જે આમાં આમ તમે કાઢો છો એ હારા નથી લાગતા, પણ એક એક કટાર લઈને બાપુ પાસે આવો ને તો મને એમ થાય છે કે હવે ભારતમાં ક્યાંક સારું થવાનું છે. કારણ કે મોબાઈલના અહીંયા કેસ આવે છે. એક એક કટાર રાખો તમારે, કારણ કે રાજાઓ મહારાજામાં દાસીઓ રાખતી હતી કટારીઓ. હજી પંજાબમાંથી રાજપૂતાણીઓ આવે છે કટારીઓ લઈને બાપુ પાસે. આ રાખો ને, આ રાખો, જરૂર છે. તો બાપુનો આદેશ છે, આરતીની શરૂઆત થાય છે, શાંતિથી આરતી લેજો. એક